નમસ્કાર, અનેસ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચાર્મી. તો નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. અમદાવાદ ખાતે સિંધુ ભવનના એક પાન પાર્લરમાં ગત રાત્રિએ ચોરી થઈ હતી. આશરે 15,000નો મુદ્દામાલ ચોરી થયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અમદાવાદના સિંધુ ભવનના પાન પાર્લરમાં ચોરી થઈ હતી. ચોરી કરીને આરોપીઓ ફરાર થયા હતા. મળતી વિગત મુજબ 15,000ના મુદ્દામાલની ચોરી થઈ હતી. વસ્ત્રાપુર પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી તો હજુ એક આરોપી ફરાર હતો. પૂરી ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. યોગેશ્વરી રામાનંદ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ. તો યુએસમાં તમામ યહૂદીએ મરી જવું જોઈએ એવું કહી અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. ઇઝરાયલના પીએમએ કહ્યું કે અમેરિકાના પીટર બર્ગમાં શનિવારમાં એક યહૂદી ઉપાસના ગૃહમાં અંધાધૂંધ ગોળીબાર કરાયો છે. સ્થાનિક મીડિયાના મતે આ ઘટનામાં 11 લોકોના મોત થયા છે અને 6 લોકો ઘાયલ થયા છે. યુએસમાં તમામ યહૂદીએ મરી જવું જોઈએ કહી અંધાધૂંધ ફાયરિંગ ઇઝરાયલના પીએમ કહ્યું. અમેરિકાના પીટર બર્ગમાં શનિવારના એક યહૂદી ઉપાસના ગૃહમાં અંધાધૂંધ ગોળીબાર કરાયો. સ્થાનિક મીડિયાના મતે આ ઘટનામાં 11 લોકોના મોત થયા છે અને 6 લોકો ઘાયલ થયા છે. કહેવાય છે કે જે લોકો પર ગોળીબાર થયો તેમાં 3 પોલીસકર્મી પણ સામેલ છે. પોલીસની જવાબી કાર્યવાહીમાં ઘાયલ થયા બાદ હુમલાખોર રોબર્ટ બોવર્સે આત્મસમર્પણ કરી દીધું. મળતી માહિતી પ્રમાણે હુમલાખોર દાઢીવાળો એક શ્વેત વ્યક્તિ છે. હુમલાખોર ઘાયલ થયો તેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે જ્યાં પોલીસ તેની પૂછપરછ કરી રહ્યું છે. એફબીઆઈ અને ધૃણા ગુનો માનીને ઘટનાની તપાસ કરી રહ્યું છે. ગોળીબાર કરતા પહેલા હુમલાખોરે કથિત રીતે ભવનમાં ઘૂસ્યો અને બૂમો પાડવા લાગ્યો. તમામ યહૂદીએ મરી જવું જોઈએ. આ બધાની વચ્ચે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે યહૂદી ઉપાસના ગૃહમાં બનેલી આ ભયાનક હુમલાને લઈને તેમનો દેશ અમેરિકાની સાથે છે. બીજી બાજુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું કે પીટર બર્ગની ઘટના અંગે જેટલું વિચારો છો તેના કરતાં ખૂબ જ ભયાનક છે. મેં મેયર અને ગવર્નર સાથે વાત કરી અને તેમણે કહ્યું કે ફેડરલ ગવર્મેન્ટ દરેક રીતે તેમને સાથ આપી રહ્યા છે અને સાથે રહેશે. ઘટના બાદ ટ્રમ્પે કહ્યું કે આવા ગુનેગાર વ્યક્તિને મોતની સજા આપવી જોઈએ. બાદમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે ગોળીબારીની ઘટના પર કહ્યું કે જો પૂજા સ્થળની અંદર સુરક્ષાકર્મી હાજર હોત તો પરિણામ અલગ હોત. તેમણે સીધી રીતે જ પૂજા સ્થળોની અંદર સશસ્ત્ર ગાર્ડની તૈનાતીની વાત કહી. તેમણે કહ્યું કે જો કોઈ ગાર્ડ હોત તો કદાચ કોઈના જીવ ના ગયા હોત. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. તો 31 ઓક્ટોબરને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પોસ્ટરને સાચવવા દરેક જગ્યાએ 2-2 પોલીસ કર્મીઓને બેસાડવામાં આવ્યા છે. પ્રાર્થના જસેટ PNR હાઈસ્કૂલ ખાતે પ્રાથમિક અને માધ્યમિકના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટેની પરીક્ષા યોજાઈ હતી, જેમાં પ્રાર્થના જસેટ તાલુકામાંથી ધોરણ 5 અને ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં પ્રાથમિક વિભાગના 520 વિદ્યાર્થીઓમાંથી 499 વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિ માટેની પરીક્ષા આપી હતી તો 21 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. તો માધ્યમિક વિભાગમાંથી 73 વિદ્યાર્થીઓમાંથી 65 વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિ માટેની પરીક્ષા આપી હતી અને 8 વિદ્યાર્થીઓ ગેરહાજર હતા. તો પ્રાથમિક માધ્યમિકમાંથી કુલ 564 વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિની પરીક્ષા આપી હતી. તો તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી TK વાઘેલાના માર્ગદર્શન હેઠળ સફળ સંચાલનનું યોજાયું હતું. પ્રતિનિધિ HM સોઠિયા, ઓલ્સવર, DA પટેલ, જગદીશભાઈ પંચાલ સહિતના સુપરવાઇઝર સ્ટાફ દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી હતી. જીલ રાવળ સાથે NS ગુજરાત ન્યૂઝ, પ્રાતિંજ. દેશમાં લોકસભાની ચૂંટણી પહેલા ફરીથી અયોધ્યા મુદ્દાએ રાજકીય રંગ પકડ્યો છે. દરમિયાન સોમવારે સુપ્રીમ કોર્ટમાં નવી ખંડપીઠ અયોધ્યામાં વિવાદિત સ્થળ મામલે સુનાવણી કરશે. આ ખંડપીઠમાં મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ, સંજય કિશન કૌલ અને ન્યાયમૂર્તિ KM જોસેફ છે. અયોધ્યા મુદ્દા પહેલી તાત્કાલિક મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા, AM ખાનવિલકર અને અબ્દુલ નઝીરની ખંડપીઠ સુનાવણી કરતી હતી, પરંતુ નવી ખંડપીઠમાં જૂની ખંડપીઠના કોઈ સભ્યનો સમાવેશ કરાયો નથી. આ ખંડપીઠે અગાઉ 2-1 બહુમતીથી આદેશ કર્યો હતો કે 1994 સંવિધાન પીઠના નિર્ણય પર પૂર્ણ વિચારની કોઈ જરૂર નથી. તેમાં કહ્યું હતું કે મસ્જિદમાં નમાઝ પઢવી ઇસ્લામોને અભિત્ર હિસ્સો નથી. ન્યાયમૂર્તિ નઝીરને આ નિર્ણયની સામે અસહમતિ દર્શાવીને કહ્યું હતું કે સંવિધાન પીઠના નિર્ણય પર પુનઃ વિચાર જરૂરી છે. ન્યાયમૂર્તિ દીપક મિશ્રા તારીખ 3 ઓક્ટોબરના રોજ નિવૃત્ત થયા છે.
સુપ્રીમ કોર્ટની ખંડપીઠ અયોધ્યા વિવાદમાં અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ ખંડપીઠના ડિસેમ્બર 2010ના ચુકાદાના વિરોધમાં 13 અપીલની સુનાવણી કરી રહી છે. હાઈકોર્ટ પોતાના ચુકાદામાં અયોધ્યામાં 2.77 એકરની વિવાદિત સ્થળને 3 પક્ષકાર નિમોહી અખાડા વખફ બોર્ડ વચ્ચે આપવા આદેશ કર્યો હતો. આ નિર્ણયને રામલાલ બિરાજમાન અને હિન્દુ મહાસભાએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. બોર્ડ પર હાઈકોર્ટમાં હુકમ સામે અપીલ કરી છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. કેન્દ્ર સરકારે દૂરસંચાર કંપનીઓને સિમ કાર્ડ માટે ગ્રાહકોની આધાર વેરિફિકેશન પ્રક્રિયાને બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. આવું કર્યા બાદ મોબાઈલ સેવા આપતી કંપનીઓને દૂરસંચાર વિભાગને રિપોર્ટ આપવાનું પણ કહેવામાં આવ્યું છે. આ સંબંધમાં દૂરસંચાર વિભાગે 3 પેજનું સર્ક્યુલર મોબાઈલ સેવા આપતી કંપનીઓને આપવામાં આવ્યું છે. દૂરસંચાર વિભાગ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે મોબાઈલ કંપનીઓ નવો કનેક્શન આપવા માટે ઓફલાઈન મોડના આધાર પર ભૌતિક ચકાસણી કરી શકે છે. વિભાગ તરફથી મોબાઈલ કંપનીઓને નવો સિમ કાર્ડ લેવા દરમિયાન ભરવામાં આવતા ફોર્મમાં આધાર નંબર લેવા માટે આપવામાં આવેલી કોલમને પણ હટાવવાનો નિર્દેશ આપ્યો છે. દૂરસંચાર વિભાગ તરફથી આપવામાં આવેલા સર્ક્યુલર અનુસાર ભારતમાં મોબાઈલ સેવા પ્રદાન કરતી કંપનીઓને નવા મોબાઈલ કનેક્શન માટે આધારની EKYCનો ઉપયોગ કરશે નહીં. કંપનીઓ આને સમયબદ્ધ રીતે લાગુ કરે અને 5 નવેમ્બર સુધી આ સંબંધે રિપોર્ટ આપે. EKYC એટલે અંગૂઠો લગાવીને બાયોમેટ્રિક આપીને પોતાનું વેરિફિકેશન ઓનલાઈન કરાવવું. તમને જણાવી દઈએ કે 26 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટના આધાર પર સંભળાવેલા ઐતિહાસિક ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે દૂરસંચાર કંપનીઓ ગ્રાહકો પાસેથી સિમ કાર્ડના બદલામાં થનાર વેરિફિકેશન માટે તેમનો આધાર કાર્ડ નંબર માંગી શકશે નહીં. તે ઉપરાંત ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણે પણ ટેલિકોમ કંપનીઓને લોકોના આધાર કાર્ડના ઉપયોગને બંધ કરાવવાનું કહ્યું હતું. સિમ કાર્ડથી આધાર ડી લિંક માટે પ્રાધિકરણે ટેલિકોમ કંપનીઓને નવી યોજના આપવા માટે પણ કહેવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેકનો, તો લઈએ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બ્રેક બાદ નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. તો ભ્રષ્ટાચારની તપાસ કરતી સર્વોચ્ચ સંસ્થા CBIમાં ચાલી રહેલા વિવાદ પર તપાસ એજન્સીની કાર્યપ્રણાલીને પરોક્ષ રીતે નિશાન સાધતા નાણાપ્રધાન અરુણ જેટલીએ કહ્યું કે શું કોઈ સંસ્થાની બિનજવાબદારી છુપાવવા અને તપાસમાં ગેરવર્તણૂક માટેનો આધાર હોઈ શકે છે. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની યાદમાં યોજાયેલા પ્રથમ પ્રવચનમાં જેટલીએ કહ્યું કે દેશ કોઈ પણ સંસ્થા અને સરકાર કરતાં મોટો છે. નોંધનીય છે કે CBIના એક વિવાદાસ્પદ ઘટના થતાં સરકારે તપાસ એજન્સીના 2 ઉચ્ચ અને વરિષ્ઠ અધિકારીઓને રજા પર મોકલી દીધા છે, જેના પછી વિપક્ષે આ અધિકારીઓને રજા પર મોકલવાના કેન્દ્ર સરકારના નિર્ણયનો વિરોધ કરી અને આરોપ મૂક્યા કે સરકારે રાફેલ સોદાની તપાસ કરવા માટે આ નિર્ણય લીધો છે. જોકે બીજી તરફ સરકારનો પક્ષ રાખતા અરુણ જેટલીએ કહ્યું કે દેશ કોઈ પણ સંસ્થા અને સરકારથી ઉપર હોય છે. શું બિન જવાબદારી ભ્રષ્ટાચારને છુપાવવા માટે એક માધ્યમ બની શકે છે? શું આ તપાસ કાર્ય કરવામાં અનિશ્ચિતતાને આધાર બની શકે છે અને શું આ નિષ્ક્રિય રહેવાનો પણ આધાર બની શકે છે, જેમ અન્ય બીજી બિન જવાબદારી સંસ્થાઓના મામલે જોવા મળી છે? વધુ ઉમેરતા જેટલીએ કહ્યું કે આ પરિસ્થિતિઓમાં દેશને શું કરવું જોઈએ, આ એક મોટો પડકાર છે. જેટલીએ જણાવ્યું કે આના માટે મારી પાસે એક સ્પષ્ટ જવાબ છે
કે દેશ કોઈ પણ સંસ્થા કરતા મોટો હોય છે, એમાં કોઈ પણ બિન જવાબદારી સંસ્થા સાથે કામ કરવું એક પડકારજનક છે. આપને આ પડકારોને ધ્યાનમાં લેવાનું જરૂરી છે. ઉપરાંત ખેદ વ્યક્ત કરતા જેટલીએ કહ્યું કે એક ચૂંટાયેલ સંસ્થાઓના અધિકારોને કમજોર કરવામાં આવી રહ્યો છે, જ્યારે બિન જવાબદાર સંસ્થાઓના પક્ષમાં શક્તિ સંતુલન બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એટલે અંતે સરકાર હોય કે પછી રાજ્ય ચૂંટાયેલની જવાબદારી હોય, જે બિન જવાબદાર હોય તેની કોઈ જવાબદારી હોતી નથી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. સુરતના કતાર ગામમાં ભરચક રસ્તાની વચ્ચેથી કારમાં યુવાનનું અપહરણ કરવામાં આવ્યું. અપહરણની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. કતાર વિસ્તારમાં ગત રાત્રે એક યુવાનનું અપહરણ કરવામાં આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. જ્યાં ગુજરાતમાં દુનિયાની સૌથી મોટી પ્રતિમાનું લોકપર્ણ થવા જઈ રહ્યું છે, ત્યાં કેવાડિયા કોલોનીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સહી ફેંકવામાં આવી અને પોસ્ટર ફાડી દેવામાં આવતા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બધા પોસ્ટરો જોડે બે બે પોલીસ વાળા બે શિફ્ટમાં પોસ્ટર સાચવા રાખ્યા હતા. યોગેશભાઈ રામાનુજ સાથે NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. સરસ્વતી તાલુકાના ઝાખા, મેસર તેમજ કાતરા ગામો ખાતે મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલની ઉપસ્થિતિમાં એકતા યાત્રાનું ભવ્ય સામૈયું કરાયું, જે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રતિમા ભાવિ પેઢી માટે પ્રેરણાનો સ્ત્રોત બનશે. તેમજ મંત્રીઓએ એકતા યાત્રાને ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રપ્રેમ અને એકતા સંદેશને જન જન સુધી ફેલાવવા રાજ્યભરમાં એકતા યાત્રા યોજાઈ રહી છે. તે અંતર્ગત સરસ્વતી તાલુકાના ઝાખા, મેસર અને કાતરા ગામો ખાતે રાજ્યના મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલની ઉપસ્થિતિમાં એકતા યાત્રાનો ગ્રામજનો દ્વારા ભવ્ય સામૈયું કરવામાં આવ્યું. એકતા યાત્રાની પ્રજા તરફથી અભૂતપૂર્વ આવકાર મળી રહેલ છે. આ એકતા યાત્રામાં સરદાર સાહેબના ભવ્ય પ્રતિમાને આદર સન્માનપૂર્વક તિલક ફૂલહાર કરી આરતી ઉતારી ગ્રામજનો ભાવ વિભોર બન્યા હતા. મંત્રી અને મહાનુભાવો દ્વારા લક્ષ્મીપુરા ગામેથી એકતા યાત્રાને ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી અને કાતરા ગામે રાત્રિ સભા યોજાઈ હતી. ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યું હતું કે સરદાર પટેલે 562 રજવાડા એકત્ર કરવાનું કામ કર્યું હતું. તેમણે એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવાનું પાયાનું કામ કર્યું હતું. રજવાડાઓને ભારત સંઘ સાથે જોડી એક અખંડ હિન્દુસ્તાનની રચના કરી હતી. આજનો અખંડ ભારત સરદાર પટેલની રાજનૈતિક સૂઝબૂઝની દેણ છે. દેશની આઝાદી અને સત્યાગ્રહોમાં સરદાર પટેલની ભૂમિકા રચનાત્મક અને બહુમુખી રહી હતી. ભારતની ધાર્મિક આસ્થાને સદાય જીવંત રાખવા માટે સૌપ્રથમ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. ખેડૂતોના અધિકારો માટે વાઘસિંહનું કાળજું રાખી અંગ્રેજો સામે ન્યાય માટે લડત આપી સફળ થયા હતા. દેશની આવનાર નવી પેઢી સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શો અને તેમના કાર્યોથી માહિતગાર થાય તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી સૌથી ઊંચામાં ઊંચી 182 મીટરની પ્રતિમા બનાવવામાં આવી છે, જે આવનાર પેઢી માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે. ગ્રામજનો પાસે અમે એકતા મંત્ર લઈને આવ્યા છીએ અને તે સૌ સાથે મળીને સાકાર કરીએ. સરદાર વલ્લભભાઈ પટેલે દેશને એક કરવા માટે બધાને એક સૂત્રમાં જોડ્યા. સમાજ માટે ઉપયોગી બનીએ તે પ્રકારના કામો કરવા ગ્રામજનોને શપથ લેવડાવવામાં આવ્યા. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે ગ્રામજનોની એકતા અને ભાઈચારાની ભાવના સાથે એક ટીમ થઈ એકતા યાત્રાના વધામણા કર્યા અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તે એકતાનું પ્રતીક છે. વિરાટ વ્યક્તિત્વ ધરાવતા સરદાર પટેલની વિરાટ પ્રતિમાને ગામે ગામ અંજલિ આપવામાં આવી રહી છે. આવનાર પેઢી સરદાર પટેલને યાદ કરશે. એકતા યાત્રાને ગામે ગામ સારો આવકાર મળી રહ્યો છે. આ પ્રસંગે કાતરા ગામના વિકાસ માટે ₹5,00,000ની ગ્રાન્ટ આપવાની કલેક્ટરશ્રીએ જાહેરાત કરી હતી, જે ગ્રામજનોએ વધાવી લીધી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજેશ રાજ્યગુરુ, સંગઠનના પ્રભારી મયંક નાયક, પ્રમુખ મોહનભાઈ પટેલ, નંદાજી ઠાકોર, કિશોર મહેશ્વરી, રમેશભાઈ દેસાઈ, સોહનજી ઠાકોર, ભાવેશ જોશી, મામલતદાર સેરશિયા, સરસ્વતી મામલતદાર, અસારી તાલુકા વિકાસ અધિકારી સોની, ખેતીવાડી અધિકારી શૈલેષભાઈ પટેલ, સરપંચો તેમજ રથના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનો સરદાર પટેલની જીવનચરિત્ર ઉપર ફિલ્મ નિહાળી આનંદ વિભોર બન્યા હતા. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મદનલાલ ખુરાનાનું નિધન થયું છે. દિલ્હીના કીર્તિનગરમાં સ્થિત તેમના ઘરમાં તેમણે રાત્રે 11 વાગ્યાની આસપાસ છેલ્લો શ્વાસ લીધો. ખુરાના લાંબા સમયથી બીમાર હતા. દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. ખુરાના બ્રેઇન સ્ટ્રોકના કારણે છેલ્લા કેટલાક દિવસોથી કોમામાં હતા. દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મદનલાલ ખુરાનાનું દિલ્હીવાર શનિવારે રાત્રે અવસાન થયું. દિલ્હીના કીર્તિનગર સ્થિત તેમના ઘરમાં તેમણે રાત્રે 11 વાગે આસપાસ છેલ્લો શ્વાસ લીધો હતો. મદનલાલ ખુરાનાના પુત્ર હરીશ
હરીશ ખુરાનાએ માધ્યમથી આ માહિતી આપી છે. ખુરાના લાંબા સમયથી બીમાર હતા. દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. મદનલાલ ખુરાના બ્રેઇન સ્ટ્રોકના કારણે પાછલા કેટલાક વર્ષોમાં કામમાં હતા. ડોક્ટરે તેમની સતત તેની સારવાર કરતા હતા. તે જ વર્ષે તેમના પુત્ર વિમલ ખુરાનાનું હૃદય હુમલાથી મૃત્યુ થયું હતું. ખુરાના ભાજપના નેતા હતા, જેમણે દિલ્હીમાં બીજેપી સ્થાપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ખુરાના 1993 થી 1996 સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા હતા. તેઓ રાજસ્થાનના રાજ્યપાલ પણ હતા. 20 ઓગસ્ટ 2005 રોજ તેમણે ભાજપમાંથી નીકળવામાં આવ્યા હતા. વાજપેયી સરકારમાં સંસદીય કાર્યમંત્રી પણ રહ્યા હતા. મદનલાલ ખુરાનાનો જન્મ 15 ઓક્ટોબર 1936 રોજ પાકિસ્તાનના ફૈસલાબાદમાં થયો હતો. જ્યારે મદનલાલ ખુરાના 12 વર્ષના હતા ત્યારે પરિવારથી અલગ થયા બાદ તેઓ દિલ્હી આવ્યા હતા. તે સમયે તે દિલ્હીમાં કીર્તિનગરથી રેફ્યુજી કોલોનીમાં પરિવાર સાથે રહેતા હતા. કિરોડી મિલ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. આ પછી તે RSSમાં જોડાયા અને ત્યારથી તેમણે રાજનૈતિક કરિયરની શરૂઆત કરી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, દિલ્હી. રામોલ વિસ્તારમાં રહેતા મહિલા સાથે ઓનલાઈન લગ્નની વેબસાઈટ પર સર્ફિંગ કરતા મહિલા સાથે છેતરપિંડીનો બનાવ બન્યો છે, જેને લઈને મહિલાએ રામોલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવ્યો છે. નામની વેબસાઈટ ઉપર પોતાની દીકરીને બાયોડેટા મૂકેલા અને તેને માટે સારો મૃત્યુ શોધવા માટે તેમણે આ શાદી .com નો ઉપયોગ કરેલો, જેની અંદર થોડા દિવસ પછી લંડનના કોડ ઉપરથી એમને ફોન આવેલો એમની દીકરીને, અને પોતે ઉમેશ કુમાર કરીને બોલે છે એવું એમને જણાવેલું, અને પોતે હમણાં ઇન્ડિયા આવવાના છે અને તે એની દીકરી સાથે લગ્ન કરવા માગે છે, એ બાબતનો એમને ફોન આવેલો, જેથી એ બંને વચ્ચે રેગ્યુલર વાતો થતી અને બંને વચ્ચે મૈત્રી સંબંધ કેળવાય. થોડા દિવસ બાદ વહેલી સવારે, એટલે કે 10 ઓક્ટોબર 2018 વહેલી સવારે એમના પર એક મોબાઈલ નંબરથી ફોન આવેલો, જેની અંદર એણે કહેલું કે હું ઉમેશ કુમાર બોલું છું અને હું દિલ્હી એરપોર્ટ પર ઉતરેલો છું, પરંતુ મારી પાસે કસ્ટમવાળાએ ખૂબ સામાન હોવાથી તેઓ ફી ભરવાનું કહે છે, પણ મારી પાસે ઇન્ડિયન કરન્સી નથી, તો તમે મારા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી આપો, જેથી આ યુવતીએ 76,200 જેટલી રકમ મણિનગર ખાતે જઈને તેના ખાતામાં ટ્રાન્સફર કરી આપે છે, અને ત્યારબાદ તેમની સાથે કોઈ પણ પ્રકારનો સંપર્ક થયેલ નથી, અને વારંવાર ફોન કરવા છતાં તેમનો સંપર્ક કરી શકાયો નથી. અને ફરી વખત શાદી .com પર વેબસાઇટ પર વિઝિટ કરતા ઉમેશ કુમારે પોતાની તમામ ડિટેલ જે છે એ ડિલીટ કરી નાખી, જેથી આ યુવતીને લાગે કે પોતાની સાથે છેતરપિંડી થઈ છે અને પોતાના પૈસા પણ ગયેલા છે, જેથી તેણે પોતાની રીતે તપાસ કરતા દિલ્હી એરપોર્ટ પર આવો ઉમેશ કુમાર નામનો કોઈ વ્યક્તિ ઉતર્યો નથી તેવું માલુમ પડે, અને આ જે ચાદી .com પર ઉમેશ કુમારે પોતાની ડિટેલ મૂકી હતી એ પણ ફ્રોડ જાણવા મળે, જેથી આ મહિલા પોતે છેતરાઈ હોવાનું લાગતા તેમણે તેના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલ છે અને તેમની ફરિયાદ. તો હાલના બ્રિટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.